हेलो नमस्ते विद्यार्थी मित्रों, बस स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूं डॉक्टर सोहल आप सब हार्दिक स्वागत करू छू। આપણે આજે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, પાઠ 7, એક છલાંગે ગરિયો કૂદો। હવે એક છલાંગે ગરિયો કૂદવાનું છે। હવે આપણે આ પાઠ જે ભણીએ છે એમાં હનુમાનજીની આખી સ્ટોરી આપણે આપી દીધી છે કે જેમાં હનુમાનજી એક છલાંગે આખો ગરિયો જે છે એ કૂદી જાય છે અને એની આખી આપણને મસ્ત મજાની શું કરે એ વાર્તા પણ કીધેલી છે જે આપણે આગળ ભણીશું। પણ સૌ પ્રથમ આપણને અહીંયા ગીત આપેલું છે જે આપણે ગાઈએ। લંકા તારી સળગી ગઈ, ઉછળી મારી સાજી ગઈ, તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસરી પણ તારી ગઈ, ઉછળી મારી સાજી ગઈ, સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, ઉછળી મારી સાજી ગઈ। અહીંયા આપણને એક અહીંયા ગીત આપેલું હતું, તમે પણ ગાવાનો પ્રયત્ન કરજો। હવે અહીંયા હનુમાનજી છે, પછી એની માતા રસોઈ બનાવે છે, ચિત્ર આપેલું છે। તો હવે આપણે એ ચિત્રના આધારે વાર્તા આપણને આપેલી છે જે વાંચીશું, કારણ કે સમજવાનો પ્રયત્ન કરજો। એના આધારે આપણે વાતચીત કરવાની છે, પ્રશ્ન જે હોય એના તમારે જવાબ પણ આપવાના રહેશે। વાર્તા શરૂ થાય છે। એક સરસ મજાનું જંગલ હતું, જંગલમાં માતા અંજલિ અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે છે। તો કે જંગલ હતું એની અંદર હનુમાનજી છે એના માતા પિતા સાથે રહેતા હતા। પિતા આખો દિવસ કામકાજ કરે અને ઘર બહાર રહે, રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે। હવે પિતાજીનું તો કામ શું હોય, કામ ઉપર જવાનું, તો આખો દિવસ ગયા જાય અને સાંજે પાછા ઘરે આવે છે। ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે। હનુમાન બધા કામ ખૂબ જ ઝડપથી પતાવી દે। હનુમાનજી છે એના માતાને બહુ જ માનતા હતા, એટલે જેવું માતા કામ છીન લે કે ફટાફટ એ તો કામ કરી નાખતા હતા। બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે। એક દિવસની વાત છે, અંજલિ માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા। માતાએ વિચાર્યું, હનુમાનને કઈ એવું કામ સોંપવું કે જેનાથી કામ પૂરું કરતા એને સમય લાગે, કારણ કે હનુમાનજીને તો શું કરવું હતું, આખો દિવસ માતા સાથે વાતો કરવી હતી અને રમત રમવી હતી, પણ માતાને શું કરવાનું હતું, રસોઈ બનાવવાની હતી। એટલે કે હું એવું કઈ હનુમાનને કામ સોંપું કે જેથી એ કામમાં વ્યસ્ત રહે અને મારે રસોઈ થઈ જાય, એટલી વારમાં હું રસોઈ કરી લઉં, પછી હનુમાન સાથે હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે, ત્રણેય જણ સાથે જમી અને પછી નિરાંતે વાતો કરીશું। આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ, એટલે કે છે કે તું જંગલમાં જા અને થોડા પાકા ફળ લેતો આવ। જી માતાજી, હનુમાને જવાબ આપ્યો। હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો। અરે આ શું, હનુમાન તો મોટા અને મોટા જ થવા લાગ્યા, હાથ પણ લાંબા ને લાંબા જ થવા લાગ્યા, પોતાનો હાથ લંબાવીને દૂર ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। હજુ તો માતા રસોઈમાં ગયા ત્યાં તો ફળ હાજર, એટલે હનુમાનજીએ પોતાનો જે જમણો હાથ છે એનો અંગૂઠો પકડ્યો, ત્યાં તો એના હાથ અને પગ કેવા થયા, મોટા થયા, અને ત્યાંથી જ એને ઝાડ ઉપરથી ફળ જે પાકા હતા એ તોડી લીધા। હજી તો માતાજી રસોડામાં પૂરા પહોંચ્યા કે ન પહોંચ્યા એટલી વારમાં ફળ હાજર થઈ ગયા। હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા, એટલે પ્રશ્ન પૂછે છે, કેટલી વારમાં તું ફળ આવી ગયા કે તારા બાપુજી લાવ્યા કે? હનુમાને કઈ જવાબ ન આપ્યો, એ તો મસ્ત મસ્ત હસતા રહ્યા। માતાજી વાત સમજી ગયા, સમજી, મને ખબર છે જમણા હાથનો ઊંટો પકડી તને મોટા થવા થતા આવડે છે, એટલે માતાજી સમજી ગયા કે આ પરાક્રમ હનુમાનનો છે। એમને ખબર હતી કે એનો જમણો હાથનો ઊંટો પકડશે એટલે એ મોટા થઈ જશે, એટલે કે છે કે મને આ તારા પરાક્રમની ખબર છે। ચારુને માં આપણે એક રમીએ હનુમાને વિનંતી કરતા કહ્યું, ના બેટા, હમણાં તારા બાપુ આવશે, એમને માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું। ના, મારે તો અત્યારે જ રમવું છે, હનુમાનજી છે એ જીદ કરે છે। ઠીક છે, તું એકલો એકલો બહાર ન, હું ઘરમાં રસોઈ બનાવી લઉં, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન નહીં કરતો, એટલે કે છે કે જા તું વારે રમ અને વારે ઘડી અંદર આવીને
હેરાન નહીં કરતો. હનુમાન જવાબ ન આપ્યો, માત્ર મસ્ત મસ્ત હસતા રહ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દો. એટલે કે છે કે તું નહીં માને કે હું શું કરું, ઘરની જાળી જે છે એને બંધ કરી દઉં. પછી કેવી રીતે આવીશ એમ કહીને માતા જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. એટલે કે છે કે જે જાળી હતી એને બંધ કરી અને માતા છે એ રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતા અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુમાં જોયું પણ કઈ દેખાયું નહીં. એટલે કે છે કે માતા તો રસોઈ કરવા બેઠા અને રોટલી કરી અને રોટલી કરીને છાબડીમાં મૂકે, પણ છાબડીમાં જોયું તો ત્યાં એક પણ રોટલી હતી નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી. હનુમાન બહારથી જ કહ્યું, હા મામા, જેઓ મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે. હવે પૂછે છે કે મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ તું અંદર આવ્યો કેવી રીતે અને ક્યારે. મસ્ત મસ્ત હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચની આંગળી પકડીને નાના પણ થવાય છે. એટલે કે છે કે જે રીતે હું અંગૂઠો પકડી અને મોટો થાઉં છું, એ જ રીતના હું ટચની આંગળી પકડી અને નાનો પણ થાઉં છું. એમ એટલે તું જાળી વચ્ચેથી જગ્યામાંથી આવ્યો એમ ને. એટલે પછી કહે છે કે તું નાનકડી એવો થઈ અને જાળી જે છે એની વચ્ચેથી તું આવ્યો. હા માં, હે ભગવાન, આ છોકરો મને જમવા જ દેતો નથી, એમ કહીને હનુમાનને લાઠી તેડી લીધો. એટલે કે છે કે આ છોકરો મને ઘડી પારે શાંતિથી રહેવા દેતો નથી, એમ કહી અને માં હનુમાનને ખોળામાં બેસાડી અને લાઠ કરવા લાગ્યા. આ કેવી સરસ એક વાર્તા આપણે હનુમાનજીની જીવનની સાંભળી. હવે આપણે ત્યાં કીધું છે કે વાતચીત કરો. હવે આપણે અહીંયા શું કરવાનું છે, વાત છે તમારે ઉત્તર આપવાનો છે. ધ્યાન દઈ અને સાંભળજો. તમે ઘરમાં ક્યાં ક્યાં તોફાન કરો છો? તમે પણ ઘરમાં તોફાન કરતા હશો ને તો ક્યાં ક્યાં તોફાન કરો છો યાદ કરો જી. ઘણી વાર દૂધ ઢોળી નાખ્યું હશે, દિવાલમાં લીટા કરતા હશો, મમ્મીની ઘણી બધી વસ્તુ છે જે ના કાઢવા છતાં પણ તમે કરતા જશો ને, કરો છો ને બધા. પછી બીજો, તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? તો કે તમે એક બહુ તોફાન કરતા હોય, ન કરો ત્યારે મમ્મી પપ્પા શું કરે? તમારા ફટાફટ અપમાન કરે કે મારો દીકરો કે દીકરી બહુ ડાય છે, કે તમારું બધું જ માને છે, મારી બધી જ વસ્તુ કહો કે લાવી આપે છે, એવી રીતના તમને બટરિંગ લગાવે એટલે તમે થોડા તોફાન ઓછા કરો. હે ને, આવું થતું જશે તમારી સાથે. પ્રશ્ન નંબર 3, તમે કેવી મસ્તી મજાક કરો છો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે? એટલે કે છે કે તમે કેવી મસ્તી કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય. તો કે ઘણી વાર આપણે નાના જે કોઈ ગલુડિયા હોય, કૂતરા છે કે બિલાડી છે, એનું ધ્યાન રાખીએ, એની કાળજી રાખીએ, તો મમ્મી પપ્પાને ઘણી વાર ગમે કે નહીં મારું સંતાન છે એ પ્રાણીઓની સેવા કરે છે અને મદદ કરે છે, એટલે મમ્મી પપ્પા ખુશ થઈ જાય. પછી જો હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? હવે તમે વિચારો કે હનુમાનનું કયું તોફાન હતું જે તમને બહુ ગમ્યું? તો કે એ નાના થઈ ગયા ને અને જાળીમાં આવીને બધી જ રોટલી ખાઈ ગયા, એ તોફાન અમને બહુ ગમ્યું. હે ને, તમને પણ ગમ્યું હશે. પછી છે, હનુમાનને હંમેશા શું કરવું ગમતું હશે? તો કે માતા સાથે રમવું અને એની સાથે વાતચીત કરવી હનુમાનને બહુ ગમતી હશે. હજુ તો માતા રસોડામાં ગયા ન હતા ત્યાં ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. તો કે હા, માતા ક્યાં હશે? રસોડામાં જ હશે, કારણ કે માતા તો એમને કહી અને પોતે રસોડામાં જવા માટે નીકળી ગયા હતા. એટલે માતા એ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી છે? કારણ કે શું કામ એમ કીધું હશે વિચારો જી. કારણ કે માતાને તો ખબર જોઈ કે એનો છોકરો શું કરી શકે, કેવી મસ્તી મજાક કરી શકે, અને માતાને ખબર હતી કે હનુમાનને નાના પણ થતા આવડે છે અને મોટા પણ થતા આવડે છે, એના પરાક્રમની એને ખબર હતી. એટલે 8મો પ્રશ્ન, હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હશે? તો કે તમને ખબર પડી ગઈ હશે જે મેં વાર્તા કીધી, જમણા હાથનો અંગૂઠો પકડી અને મોટા થવાતું હશે, એ જ રીતના ટચની આંગળી પકડીને નાના થવાતું હશે. આ ઘટના ક્યાં સમયની હશે, સવારે બપોરે કે સાંજે, તમને કેવી રીતે ખબર પડી? તો કે આ સાંજના સમયની ઘટના હશે, કારણ કે માતા એમ કહે છે કે આપણે શરૂઆતમાં જયારે પાઠ વાંચ્યો ત્યારે જ આવું કે આખો દિવસ પિતા કામકાજ માટે ઘરની બહાર રહે છે અને રાતના સમયે ઘરે આવે છે, તો આ ક્યાંની હોય ઘટના સાંજે બની હોય એ
એવું આપણે માની શકીએ. હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો, તો શું કરીએ આપણે? કેવી રીતના કરીએ નાના મોટા થવાનું? કે એક ચપટી વગાડીએ તો મોટા થવાય અને બે ચપટી વગાડીએ તો નાના થવાય. આપણે પણ એવું કઈ ગોઠવીએ ને, આપણી પાસે જો અમી શક્તિ હોય તો. હવે પ્રશ્ન નંબર 12, તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું કરો? તો કે દૂર જવા માટે મોટા થઈ જાય અને બહુ જ ભીડ વાળી જગ્યા હોય તો આપણે નાના થઈ જાય, જેથી આપણને સરળતાથી જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જાય. અરે આપણે નાના મોટા થવા તો આપણે બધી જગ્યા ઉપયોગ કરીએ, જ્યાં આપણે દૂર જવાનું હોય તો આપણે મોટા થઈ જાય અને બહુ ભીડ વાળી જગ્યા હોય તો આપણે નાના થઈ જાય, જેથી આપણે સરળતાથી ત્યાંથી નીકળી શકીએ. તો હવે આ રહી વાતચીત. હવે આપણે હવે આ વાર્તાને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે આના આધારે આપણે ઘણા બધા પ્રશ્નને આગળ ઉત્તર દેવાના હશે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા પરિવાર મળીશું. થેન્ક યુ.